બરોબર છે, રોજ સવારે મારે જવાનું હોય, કાર પુલિંગ અગ્રેડ એક રસ્તો નાનો રસ્તો છે, મોટો રસ્તો નથી, પણ અગર મારે ત્યાં જવાનું હોય તમે કહો કે બેન બીઆરટીએસ માં જાય, પછી ત્યાંથી સાયકલ લે, સાયકલ સ્ટેન્ડ પર સાયકલ કરતી કરતી ઓફિસ જાય, તો એ આપણે એવું કલ્ચર નથી. અનફોર્ચ્યુનેટલી ફોરેન નું પેલું આવે ને કેવું કે જેવી બીજા એમ્સ્ટરડેમ એમ્સ્ટરડેમ આવું કલ્ચર આવે, તો લોકોનો વાંક કહેવાય ને, કલ્ચર આપણો નથી, તો કલ્ચર નથી, તંત્ર શું કરે ને, એક્સેપ્ટ ઇટ ને, એવરી ટાઈમ બધામાં બધાનું કલ્ચર આપણે નથી થોડું લેવા, અત્યારે બધા તંત્ર પર, હાઈકોર્ટ બી તંત્ર પરની જ વાત કરી રહ્યું છે, એટલે એટલે નહીં, એટલે કમિંગ બેક ટુ ધેટ, એટલે જે બીઆરટીએસ નો ફંડા હતો પણ એ ફંડા તો હવે યુઝ નથી થતો. હવે તમે કહો છો વાહનોની વાત, જે આપણો વિકાસનું બેરોમીટર ગણે છે કે આ વાહનો વેચે એટલે વિકાસ થયો, બરોબર છે, હવે ભલે ઈએમઆઈ થી લોકો લે એ બધી બધી બીજી વાત છે, પણ અલ્ટીમેટલી વાહનો વધારે છે. હવે જ્યારે આપણે બીઆરટીએસ માટે જે ચાર્ટર ને બધા રૂટ રેન બનાવી દીધા, એટલે ઇઝ રાઈટ કે એક પોઈન્ટ તો કે બીઆરટીએસ ખોલવી પડશે, પણ વોટ ઇઝ ધ ગવર્મેન્ટ પ્લાનિંગ, વોટ આઈ કેન સી કે એ લોકો હવે છે, અગર એ લોકોની ખબર નહીં, એ વખતે બુદ્ધિ આઈ મીન આવું તો મારથી બોલાય નહીં, પણ જયારે જરતી હતી ત્યારે જ મેં કહ્યું કે અગર એલિવેટેડ કોરિડોર, એલિવેટેડ કોરિડોર એટલે શું કે એક ઉપર પર લઈ લઈને તો હજી સારું બને, તો એટલે કરોડો રૂપિયા લોકોએ નાખ્યા બીઆરટીએસ માં, કરોડો નખાયા છે, અને કારણ કે ફંડ આયા તો નખાઈ ગયા અને થઈ ગયું જે થયું એ થઈ ગયું. તો હવે એલિવેટેડ કોરિડોર ના બી ફંડ આયા છે, જે મેટ્રો આપણે ક્યાં 5-1 વર્ષથી બની રહી છે, બીજા 5-1 વર્ષ લાગશે, હવે કદાચ જલ્દી બી થાય, ચૂંટણી આવે આટલી નાનું ટીંકુ તો જલ્દી થઈ જશે, આટલું ટીંકુ તો. તો પછી એ લોકો એટલીસ્ટ એલિવેટેડ કોરિડોર જ્યાં જ્યાં આવી જશે ત્યાંથી એ લોકો બીઆરટીએસ ખોલતા જશે. ધીસ ઇઝ વોટ વોટ ઇઝ ઓકે, આ એક પ્લાનિંગ હોઈ શકે એમનું, હા પ્લાન પ્લાન જેવું છે, તમને એમ લાગે છે, માહિતી જ તમારી પાસે, ના કરવું જ પડશે, આવું કરવું જ પડશે એમ, સી ઇટ મીન્સ પ્લાન છે, પણ હવે એ લોકો, પણ આમાં પ્રિયોદન પે એવું ના થાય કે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ની વાત કરી, એમણે કીધું કલ્ચર નથી કે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નો ઉપયોગ વધારેમાં વધારે કરીએ, કલ્ચર નથી કારણ કે ફિઝિબિલિટી નથી ને, તો મારે જો આટલું પસીનો આવશે બપોરે 10 વાગે બી જે દિવસે તડકો પડે, બીઆરટીએસ પહેલા બી રિક્ષા રે, પેલી સાયકલ ચલાઈને બાજુની અડધો કલાક તો એને મિનિમમ થાય, ને ના આપણે કેન્સલ કરીએ તો બીજાને બી અડધો કલાક જખમરાઈને મારે લેવી પડે, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જયારે લઈએ એટલે એની એનું શું કહેવાય, પેલું આપણે વોટ વોઝ ધ સેકન્ડ પોઈન્ટ, કે અગર મેં ઉબર કેન્સલ કે નો લાને સર્ચ પ્રાઇસિંગ, સર્ચ પ્રાઇસિંગ એટલે શું કે બાય ડિફોલ્ટ બપોરનો 12 વાગ્યો હોય ને તો બી એનો સર્ચ પ્રાઇસિંગ, એટલે એ લોકો માઇન્ડ ઓફ આપણને સર્ચ પ્રાઇસિંગનો મતલબ શું કે બહુ બધી પબ્લિક છે, બહુ બધા લોકો, એ નહીં, એ લોકો પાસે તો આજકાલ ટેક્સીઓ જ ઓછી છે, કારણ કે એ લોકો ટેક્સીઓ વાળાને ટેક્સી કે જે કે એ લોકોને માર્જિન ઓછા આપે, એટલે ટેક્સી વાળા કે છે અમને ધંધો પરવડતો નથી, એટલે અલ્ટીમેટલી આપણે સર્ચ પ્રાઇસિંગ આપવાનું, અડધો કલાક ઊભું રહેવાનું અને પછી આપણે પહોંચીએ, એટલે આવી અત્યારે આપણી આજે તમે હવે પહેલા 1 કિલોમીટર ના આઈ થિંક 5-7 રૂપિયા તો હવે કમસે કમ 10-12 રૂપિયા થાય છે, અને પાછું એ બી પાછા દાદાગીરી થી લે કે આલુ હોય તો આલો ના, તમે તો જઈએ મીટર વગર આલુ હોય તો આલો, અમે તો જઈએ, આપણે એ બી બતાવવું હોય તો બતાવીએ, 1095 ટ્રાફિક લાઈન પર ફોન કરીએ કશો રિસ્પોન્સ મળે નહીં, એ બી બતાવી શકું છું, એટલે કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ, આપણે અહીંયા બધે ઢીલ ચાલી રહી છે, અહીંયા વીકનેસ, એટલે તમે એવું ના વિચારતા, આ તો મને ડ્રાઈવર નથી, હું ગાડી ચલાવતી નથી એટલે હું ઉપર લઉં છું, લોકો તો ઘરવાના જ છે, ગાડી ઘોડા ભાઈ હરકત તો બહુ યોગ્ય છે ને, કે પોલીસ ટ્રાફિક વિભાગ આખું સક્રિય થઈ ગયું, કોઈ પાર્કિંગ નથી, નોર્મલ એની આગળ જ પાર્કિંગ થાય છે, આપણો ડ્રાઈવર બેઠો છે પાછો ગાડીમાં, તો ત્યાંથી પોલીસ આવે દંડો મારે કે ગાડી ઉઠાવો વરના 100 રૂપિયા અને સોરી 500 રૂપિયા. હવે તમે એ લોકો એવું કર્યું છે, ધીસ ઇઝ વોટ ઇઝ ટોલ્ડ ટુ મી, કે દુકાનદારો કે દુકાનદારની સામે મારી ગાડી ઊભી છે રાઈટ દુકાને, તો મારી પાસે 500 રૂપિયા લે તો દુકાનવાળા 400 રૂપિયા લે કે ભાઈ તારે સામે તને ગાડી ક્યુ ખડી રાખને દી, આ અત્યારે 4 દિવસથી ચાલી રહ્યું છે, એટલે એનો મતલબ શું છે, શું રહ્યું છે, ના 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 ના, લેટ અસ એક્સેપ્ટ ફ્રી પાર્કિંગ જે મોલમાં હું નથી જતી,
મોલની વાત કરીએ પણ જેટલી બી જગ્યાએ સુરત સમાચાર જે પ્રમાણે સુરત કમિશનરે તો કીધું જ મ્યુનિસિપલ કમિશનરે કે આખા સુરતમાં બધી જગ્યાએ ફ્રી પાર્કિંગ